हेलो एंड वेलकम टू यूट्यूब चैनल लर्निंग पॉइंट। આજના વિડિયોની અંદર આપણે જોઈશું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવાનો, એના માટેની આપણે પ્રોસેસ જોઈશું। ઓકે, તો કે તમારે કોઈ પણ મોબાઈલ નંબર છે એને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવો એના માટેની આપણે પ્રોસેસ જોઈશું। ઓકે, તો આ પ્રોસેસ જોઈ અને તમે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે છે એ લિંક ઈઝીલી કરાવી શકો છો, રાઈટ। તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે, મોબાઈલ અથવા તો તમારે ડેસ્કટોપ ની અંદર શું કરશો, એક બ્રાઉઝર ઓપન કરશો, રાઈટ। પીસી ની અંદર સૌથી પહેલા એક બ્રાઉઝર ઓપન કરી લેવું અને બ્રાઉઝર ની અંદર તમારે શું ટાઈપ કરવાનું છે, UIDAI, રાઈટ। તો આ શું છે, આધાર કાર્ડ ની વેબસાઈટ છે, બરાબર। તો આ UIDAI ઉપર ક્લિક કરશો એટલે તમારું પેજ ખુલશે આ રીતે। ઓકે, તો આ રીતે તમારું પેજ જે છે એ ઓપન થશે। ઓકે, તો આ જે પેજ ઓપન થાય છે, હવે તમારે શું કરવાનું છે, આ UIDAI છે એની ઉપર ક્લિક કરવાનું છે, રાઈટ। એની ઉપર ક્લિક કરશો એટલે પેજ જે છે, સેકન્ડ નંબરનું પેજ છે એ ઓપન થશે, એનું હોમ પેજ ઓપન થશે, રાઈટ। આ રીતે એનું શું ઓપન થશે, હોમ પેજ ઓપન થશે। ઓકે, તો હવે આની અંદર તમારે શું કરવાનું છે, આ જે છે એ મેઇન પેજ છે, હોમ પેજ છે, રાઈટ। હવે તમારે આની ઉપર જઈ બુક એન અપોઇન્ટમેન્ટ, ઓકે, ગેટ આધાર ની અંદર હશે, શું કીધું છે, આધાર ઇઝ ફોર એવરી રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ઓકે। એની અંદર જઈ તમારે શું કરવાનું છે, બુક એન અપોઇન્ટમેન્ટ આની ઉપર ક્લિક કરવાનું છે, રાઈટ। જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન થશે બુક અપોઇન્ટમેન્ટ વાળું, રાઈટ। આ પ્રોસેસ છે તમે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરાવી શકો આધાર કાર્ડ સાથે, રાઈટ। તો હવે જે પેજ ખુલશે એ આ પ્રકારનું પેજ ખુલશે, રાઈટ। આપણે શું કર્યું, તો કે બુક એન અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કર્યું, રાઈટ। તો હવે કયું પેજ ઓપન થશે, આ પેજ ઓપન થશે। તો આ પેજમાં તમારે શું કરવાનું છે, તો કે બુક એન અપોઇન્ટમેન્ટ એટ રજિસ્ટર રન આધાર સેવા કેન્દ્ર, રાઈટ। તો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે, પ્રોસીડ ટુ બુક અપોઇન્ટમેન્ટ। ઓકે, એમ ખ્યાલ ના આવે તો વિડીયોને પોઝ કરી લેવો અને તમારી રીતે પ્રોસેસ કરતા જવું એટલે તમને આવડી જશે, રાઈટ। તો શું કરવાનું છે, હવે પ્રોસીડ ટુ બુક અપોઇન્ટમેન્ટ આની ઉપર ક્લિક કરવાની છે, રાઈટ। આના સ્ટેપ 4 થી 5 વધારે છે, બટ શું છે, આ ઈઝી પડશે તમને મોબાઈલ નંબર લિંક કરવો હશે તો। ઓકે, બાકી તમે એમને એમ જશો તો તમારે લાઈનમાં રહેવું પડશે, બરાબર। એના કરતા તમે અહીંયાથી ડાયરેક્ટ ઓનલાઈન કરીને પછી જાઓ તો તમને તમારું કામ ટાઈમ વેસ્ટ થયા વગર તમને થઈ જશે, ઓકે। તો હવે તમારે શું કરવાનું છે, પ્રોસીડ ટુ બુક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરશો, રાઈટ। એટલે કયું પેજ ખુલશે, આ પ્રકારનું જે છે એ પેજ અહીંયા ખુલી જશે, ઓકે। તો હવે અહીંયા શું સિલેક્ટ કરવાનું છે, તો કે ઇન્ડિયન રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ ઇન્ડિયન, એટલે શું, NRI અને ઇન્ડિયન રેસિડેન્ટ, એટલે કે શું, ઇન્ડિયાના રહેવાસી છો તમે અથવા તો નોન રેસિડન્ટ છો, તો આપણે શું કરશું, ઇન્ડિયન રેસિડેન્ટ, રાઈટ। શું કામ, આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, એ તો બધાને ખ્યાલ જ છે, રાઈટ। હવે તમારે શું કરવાનું, લોગ ઇન બાય મોબાઈલ નંબર, તમારે જે મોબાઈલ નંબર શું કરવાનો છે, લિંક કરવાનો છે આધાર કાર્ડ જોડે, રાઈટ। તો હવે તમારે જે મોબાઈલ લિંક કરવાનો છે નંબર, એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો થશે, ઓકે। ટાઈપ થઈ ગયું, હવે આ જે કેપ્ચા કોડ દેખાય છે તમને, એ કેપ્ચા કોડ સેમ ટુ સેમ, જો કેપિટલ છે તો કેપિટલ, સ્મોલ છે તો સ્મોલ, અને નંબર છે તો નંબર, રાઈટ। તો આ જેવા છે એવા જ તમારે આની અંદર ટાઈપ કરવાના છે, ઓકે। આની અંદર તમે ટાઈપ કરશો અને સેન્ડ ઓટીપી કરશો, એટલે તમે જે મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કર્યો છે, રાઈટ, તો એની ઉપર તમને એક SMS દ્વારા ઓટીપી આવશે। ઓટીપી મીન્સ વન ટાઈમ પાસવર્ડ, રાઈટ। તો આ જે છે એ ઓટીપી તમારા મોબાઈલમાં આવી જશે, તમે જે નંબર અહીંયા નાખશો એ, અને અહીંયા નંબર કયો નાખશો, તો કે જે લિંક કરવાનો છે તે, રાઈટ। આની ઉપર તમને મેસેજ આવી જશે, હવે જે ઓટીપી મેસેજ આવે છે એ તમારે ક્યાં એન્ટર કરવાનું છે, અહીંયા એન્ટર ઓટીપી એમ લખ્યું છે ને, અહીંયા તમારે એન્ટર કરવાનું છે। હવે તમે શું કરશો, સબમિટ ઓટીપી એન્ડ પ્રોસીડ, એટલે કે ઓટીપી સબમિટ કરીએ છીએ અને પ્રોસીડ કરીએ છીએ, આગળ વધવું છે, રાઈટ। તો હવે આપણે શું કર્યું છે, લોગિન થઈ ગયા છે, હવે પછીનું જે નેક્સ્ટ પેજ છે, તમે અહીંયા સબમિટ કરશો એટલે બીજું પેજ ઓપન થશે, ઓકે, આપણે જોઈએ। ઓકે, તો આવું પેજ ખુલશે, રાઈટ, તમે જયારે નેક્સ્ટ કરશો, પ્રોસીડ કરશો ત્યારે। હવે આ પેજ શું બતાવે છે, તો કે આ ન્યુ એનરોલમેન્ટ, એટલે કે નવા આધાર કાર્ડ માટે એપ્લાય થશે, અને આ અપડેટ આધાર, તો આપણે શું કરવાનું રહેશે, અપડેટ આધાર, શું કામ, આપણી પાસે આધાર કાર્ડ તો છે જ ઓલરેડી, રાઈટ, એની અંદર ખાલી આપણે શું કરાવવાનું છે, મોબાઈલ નંબર લિંક કરાવવાનો છે। તો આપણે શું કરશું, અપડેટ આધાર ઉપર ક્લિક કરશું અને એક્ટિવ કરશું, ઓકે। અહીંયા તમને કીધું જ છે, આ જે છે એ શેના માટે યુઝ થશે, નવા આધાર કાર્ડને એપ્લાય કરવા માટે નો ઓપ્શન છે, ઓકે। અને આપણે આની ઉપર ક્લિક કરવાની, શું કામ, આની ઉપર, કારણ કે આપણે મોબાઈલ નંબર લિંક કરવાનો છે એટલા માટે, ઓકે। તો અપડેટ આધાર ઉપર આપણે ક્લિક કરશું અને અહીંયાથી એક્ટિવ આપશું, ઓકે।
હવે જે છે એ આ પ્રકારનું પેજ ઓપન થશે. ઓકે, તો હવે આની અંદર આપણે આપણું જે આધાર કાર્ડ છે જૂનું, રાઈટ, આપણું જે આધાર કાર્ડ છે આપણે જેની સાથે લિંક કરવા માંગીએ છીએ મોબાઈલ નંબર, એ આધાર કાર્ડની ડિટેલ આપણે અહીંયા નાખવાની છે. એઝ પર આધાર, રાઈટ, જેવું આધાર કાર્ડમાં ડિટેલ છે એવી જ ડિટેલ સેમ ટુ સેમ આપણે અહીંયા એન્ટર કરવાની છે. ઓકે, તો આપણું નેમ આધાર કાર્ડમાં જે રીતે છે એવી રીતે અહીંયા એન્ટર કરશું. સપોઝ આપણી સરનેમ પહેલા છે તો સરનેમ પહેલા લખશું, પાછળ હશે તો પાછળ લખશું, રાઈટ. અને અહીંયા શું લખવાનું છે, તમારો આધાર કાર્ડ જેવી રીતે માંગ્યું છે એવી રીતે ડિટેલ તમે ફિલઅપ કરતા જાઓ. હવે ફરીથી અહીંયા સિલેક્ટ કરવાનું છે રેસિડેન્ટ ટાઈપ, તમે ઇન્ડિયન છો કે નોન ઇન્ડિયન છો, રાઈટ. તો શું કરશો, ઇન્ડિયન, ઓબ્વિયસ ઇન્ડિયન જ છો, રાઈટ, તો ઇન્ડિયન સિલેક્ટ કરશો. હવે અહીંયા શું કરવાનું છે, વોટ ડુ યુ વોન્ટ ટુ અપડેટ, એટલે શું કે તમે શું અપડેટ કરવા માંગો છો તમારા આધાર કાર્ડ ની અંદર, રાઈટ. તો કે નેમ અપડેટ કરવું હોય, નેમમાં ચેન્જીસ કરવા હોય તો તમે નેમ પણ સિલેક્ટ કરી શકો છો, ઈમેલ આઈડી કરવું હોય તો એ, પછી જેન્ડર સિલેક્ટ કરવું હોય, કોઈને બાય મિસ્ટેક બીજું આવી ગયું હોય, બરાબર, મેલ નું ફિમેલ થઈ ગયું હોય, ફિમેલ નું મેલ થઈ ગયું હોય, તો એ પણ અહીંયા ચેન્જ થઈ શકે છે. જેમ કે ડેટ ઓફ બર્થ, ઘણાને ડેટ ઓફ બર્થમાં શું પ્રોબ્લેમ હશે, તો કે ખાલી યર લખેલું હશે. ઓકે, લાસ્ટ જે યર છે 1996 છે, તો આટલું જ લખેલું હશે, બરાબર, 1996 આટલું જ લખેલું હશે. અને આખી બર્થ ડેટ જોઈતી હશે તો તમારે અહીંયા પણ સિલેક્ટ કરવાનું રહેશે. આપણે શું કરવાનું છે, આપણે મોબાઈલ નંબર અપડેટ કરવાના છે, રાઈટ, મોબાઈલ નંબરને લિંક કરાવવાનો છે. તો શું કરશું, મોબાઈલ નંબર ઉપર ચેકબોક્સની અંદર ચેક કરશું, રાઈટ, આની ઉપર મોબાઈલ નંબરમાં ચેક કરીએ. હવે શું કરશું, પ્રોસીડ ઉપર ક્લિક કરશું, રાઈટ, મોબાઈલ નંબરમાં ચેક થઈ ગયું, હવે આપણે પ્રોસીડ કરશું. હવે પછીનું જે નેક્સ્ટ પેજ છે એ ખુલશે, આપણે જોઈએ. હવે ફરીથી તમારે એઝ પર આધાર જેવું તમારું નામ હશે એ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે, આધાર કાર્ડમાંથી જોઈને સ્પેલિંગ મિસ્ટેક થયા વગર, રાઈટ. પછી આવશે આધાર નંબર, અહીંયા ફરીથી તમારે આધાર નંબર એન્ટર કરવાનો છે, 12 ડિજિટનો હોય છે એક, બરાબર. હવે તમે કયો મોબાઈલ નંબર અપડેટ કરાવવા માંગો છો, આપણે કયો મોબાઈલ નંબર લિંક કરાવવા માંગીએ છીએ, એ મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે. ઓકે, અને આ કેપ્ચા કોડ જે છે એ પણ સેમ ટુ સેમ આની અંદર એન્ટર કરવાના છે. શું કરવાનું છે, એન્ટર, રાઈટ, કેપિટલ છે તો કેપિટલ અને સ્મોલ છે તો સ્મોલ અને ડિજિટ છે તો ડિજિટ એકદમ સાચો હોવો જોઈએ, નહીતર આ જે છે એ સેન્ડ ઓટીપી નહીં થાય. ઓકે, એટલે સેમ ટુ સેમ લખવાનું રહેશે. હવે શું કરશો, સેન્ડ ઓટીપી, જેવું તમે ઓટીપી સેન્ડ કરશો એટલે તમે જે નંબર અહીંયા નાખશો એની અંદર તમને ઓટીપી મળી જશે. ઓકે, ઓકે, તો ઓટીપી મળી જશે એટલે તમને ઓટીપી માટેનો ટેક્સ્ટ બોક્સ પણ આવી જશે, એની અંદર તમારે ઓટીપી એડ કરાવી દેવાનો. અને શું કરશો, સેવ એન્ડ પ્રોસીડ, સેવ કરશો અને આગળ પ્રોસેસને વધારશો. ઓકે, તો હવે પછીનો જે નેક્સ્ટ પેજ છે એ ખુલશે, આ જે પેજ છે એ હવે પછી ખુલશે, રાઈટ. તો હવે શું કરવાનું, આ તમારું ડિટેલ જે છે એ અપડેટેડ થઈ ગઈ છે. હવે શું કરવાનું છે, તો કે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે ફરીથી, જે તમે એન્ટર મોબાઈલ નંબર જે લિંક કરવા માંગો છો એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે, રાઈટ. પછી શું કરશો, ચેકબોક્સમાં રાઈટ કરશો કે આઈ કન્ફર્મ આઈ હેવ રિસાઇડિંગ ઇન ઇન્ડિયા, આ તમારે વાંચી લેવાનું છે, રાઈટ, રીડ કરી લેવાનું છે. અને આઈ કન્ફર્મ ઉપર ક્લિક કરી આની ઉપર શું કરશો, જો તમારે એડિટ કરવું હશે તો એક વખત આ થઈ ગયા પછી એડિટ નહીં થાય. ઓકે, તો એટલા માટે ફરીથી આ જોઈ લેવી બધી ડિટેલ રેડી છે કે નહીં. ઓકે, આની ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું છે. ઓકે, આઈ કન્ફર્મ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારનો પેજ જે છે એ ઓપન થશે. ઓકે, તો યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ, કે આપણે જે એપ્લિકેશન મોકલી છે એ સબમિટ થઈ ગઈ છે. હવે શું કરશો, આ અપોઇન્ટમેન્ટ આઈડી જે છે એ તમારે નોંધ કરીને રાખવાનું છે. ઓકે, નોટ કરીને રાખવાનું છે. આ તમને ક્યારે જરૂર પડશે, તો કે આપણે જ્યારે એનરોલમેન્ટ સેન્ટર ઉપર જઈશું, નજીકના સેન્ટર ઉપર, ત્યારે તમને આઈડીની જરૂર પડશે. એટલા માટે તમારે શું કરવાનું છે, આ આઈડી નોટ કરીને રાખવાની છે. ઓકે, પછી શું કરશો, બુક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે હવે નેક્સ્ટ પેજ ખુલશે. આ રીતે બુક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થશે. હવે શું કરશો, અહીંયા તમારે શું કરવાનું છે, સર્ચ બાય સેન્ટર નેમ, એટલે કે તમારે અહીંયાથી સર્ચ કર, અહીંયા તમે સિલેક્ટ કરશો એટલે તમારા જે નજીકના છે, બરાબર, નજીકના કેન્દ્ર છે, આધાર કેન્દ્ર હશે, એ બધા અહીંયા સાઈડમાં આવી જશે. ઓકે, પછી અથવા તો પિનકોડ દ્વારા તમે સર્ચ કરી શકો, અથવા તો તમે તમારા કોઈ પણ નામ લખી શકો તમારા તાલુકા જિલ્લાનું, એટલે તમને આ સાઈડમાં બધું મળી જશે. ઓકે, અને પિનકોડ નાખશો, ગેટ ડિટેલ કરશો એટલે પણ આ ડિટેલ મળી જશે કે તમારી આજુબાજુમાં નજીકમાં કયા કયા કેન્દ્ર છે, આધાર કેન્દ્ર, કે જ્યાં આપણે જઈ શકીએ, બરાબર, નજીકમાં જે હશે એના ઓપ્શન અહીંયા આવી જશે. હવે શું કરશો, સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરશો, અહીંયા ડિસ્ટ્રિક્ટ તમે જે જિલ્લામાં રહેતા હોય એનો જિલ્લો લખવાનો છે, અને પોસ્ટ ઓફિસ અને તમારું ગામનું નામ. ઓકે, આટલું કરશો એટલે આટલું ભરશો અને ગેટ ડિટેલ કરશો એટલે શું થઈ જશે, અહીંયા જેટલા પણ નજીકના આધાર સેવા કેન્દ્ર હશે એ બધા અહીંયા આવી જશે. ઓકે, આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે,
હવે તમને આટલા કેન્દ્ર મળી જશે બરાબર, તો તમારે આમાંથી તમને જે નજીક લાગે છે, ઓકે, અહીંયા તમને તમારા જિલ્લાની આજુબાજુના બતાવશે, તમારા તાલુકાની આજુબાજુના આધાર સેવા કેન્દ્ર બતાવશે, ઓકે. તો આમાંથી તમને જે નજીક પડે છે, તમને જ્યાં જવું નજીક લાગે છે ત્યાં તમે સિલેક્ટ કરી લેશો, ઓકે. ત્યાં તમારે શું કરવાનું છે, બુક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાની છે. તમને જે આધાર સેવા કેન્દ્ર નજીક થાય ત્યાં તમે શું કરશો, ક્લિક કરશો, ઓકે. એટલે તમારું આ રીતનું પેજ જે છે એ ઓપન થશે, ઓકે. તો અહીંયા તમને શું બતાવેલું છે, આ તમને કેલેન્ડર બતાવશે, એમાં શું કીધું છે કે ગ્રીન કલરમાં છે તે દિવસ પર તમે બુક કરી શકશો. આજે તમને દેખાય છે ને, ઝાંખું ઝાંખા અક્ષરથી દેખાય છે બરાબર, અહીંયા નીચે પણ લખ્યું છે કે ગ્રીન જે છે એ સ્લોટ અવેલેબલ છે એન્ડ રેડ વન ઇઝ નો સ્લોટ અવેલેબલ. એટલે કે રેડ જે છે એ બધા ફૂલ છે, એના બુકિંગ જે છે એ ફૂલ છે બરાબર આધાર સેવા કેન્દ્ર ઉપર, અને બાકીના જે ગ્રીન છે એ શું છે, અવેલેબલ છે. એટલે શું કહેવાનું મીનિંગ શું છે, તો કે આ તમે આમાંથી કોઈ પણ ગ્રીન માંથી સપોઝ આ 22 છે તો એને પણ તમે સિલેક્ટ કરી શકો. જો તમે 22 ઉપર સિલેક્ટ કરશો, આ ગ્રીન છે એટલે ફૂલ નથી, ઓકે. તો તમે આ 22 ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક પેજ ખુલી જશે કે 22 તારીખે મે મહિનાની આ તારીખે તમને આ વાર આવી જશે, અને એને સાથે ટાઈમ પણ આપી દેશે કે 10 થી 10:30 AM અથવા તો 12 AM, ઓકે, એવી રીતે તમને ટાઈમ આપી દેશે કે આટલા ટાઈમમાં તમારી અપોઇન્ટમેન્ટ જે છે એ બુક થઈ ગઈ છે, ઓકે. તો આ રીતે તમે અપોઇન્ટમેન્ટ લઈને જશો તો શું થશે કે તમને ત્યાં લાઈનમાં પણ ઊભું રહેવું ના પડે અને તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય. તો આ રીતે તમે બુક અપોઇન્ટમેન્ટ કરી અને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને ઇઝીલી તમારો મોબાઈલ નંબર જે છે એ લિંક કરાવી શકશો, કારણ કે બધી પ્રોસેસ તો તમે કરી જ લીધી છે, ઓકે. ખાલી ત્યાં જઈને તમારે તમારું અપોઇન્ટમેન્ટ આઈડી આપવાનું છે, ઓકે, અને તમારું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે છે એ લિંક થઈ જશે. પણ ક્યારે થશે, આ જે રેડ છે એ શું છે, ફૂલ બતાવે છે બુકિંગ, અને આ ગ્રીન વાળા જે છે એ શું છે, અહીંયા તમે બુક કરી શકશો. એટલે તમે જે દિવસે બુક કરશો ત્યાં તમને ટાઈમ પણ કહી દેશે કે આટલાથી આટલા ટાઈમમાં તમારું થઈ જ જશે, ઓકે. તો એ ટાઈમે તમે તમારા નજીકના, તમે જે સિલેક્ટ કર્યું છે નજીકનું આધાર કેન્દ્ર, ત્યાં જઈ અને તમે તમારું બુકિંગ જે છે એ કર્યું છે એ ટાઈમે તમે જઈને ત્યાં ટાઈમ વેસ્ટ નહીં થાય તમારો બરાબર. એટલે તમે એ જ ટાઈમે જશો તો તમારું આધાર કાર્ડ જે છે એ મોબાઈલ નંબર સાથે લિંક થઈ જશે, ઓકે. તો આ હતી આજની આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટેની પ્રોસેસ, ઓકે. તો આ પ્રોસેસ તમે સાથે સાથે હું જે રીતે વિડીયો કરું છું એ રીતે તમે પણ સાથે સાથે કરતા જશો તો તમને સ્ટેપ વાઇઝ પ્રોબ્લેમ નહીં થાય, ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ, અને જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરો ચેનલ લર્નિંગ પોઈન્ટને. જો નવા નવા વિડીયો મેળવવા હોય તો આવી રીતે નવી નવી માહિતી મેળવવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો, ઓકે, અને બાજુમાં બેલ બટન પ્રેસ કરી દો જેથી કરીને તમને નોટિફિકેશન દ્વારા વિડીયો મળતા રહે, ઓકે. થેન્ક યુ.